नहीं रे भुलाई, नहीं नहीं रे भुलाई, साजन तारा संभारना हो। जड़ी बूटी नो जोर ना है डे भैला, जिलवंत वही देते पण मुओ। जिंदगी मां पहली कलाक मां जिंदगी आवे न जाए, बीजी कलाक मां हरती फरती, अने तीजी कलाक मां डगू मगु। नाम कीधो नाम है, मारू नाम बच्चू वाला, वाला भूदर, भूदर भवन, भवन टूटा। रेवू एक रात मारे, रेवू एक ज रात। जाति विरिवाज मां शू है के मालिक ना घरे तो बधाय हरखा है। एक वार आ दादा ने सांभळी लो, અને હું ગેરંટી આપું છું કે આજના યુવાનોની જે સમસ્યાઓ જે છે અને આપણે બૂમો પાડીએ છીએ જે સમસ્યાઓ માટે, એના કેટલાક જવાબો તો તમને અહીંયા જ મળી જશે। આ દાદાનો જે અવાજ જે છે, એમનું જ્ઞાન જે છે, કળા છે, એમાંથી કેટલુંક શીખવા જેવી વસ્તુઓ છે, જે શીખવા જેવું હોય એને લઈએ અને ના શીખવા જેવું હોય એને નજરઅંદાજ કરીએ। શું સારું છે ને શું ખરાબ છે એને ઓળખ અને એની જે પરખ છે એ આપણી હોવી જોઈએ, વ્યક્તિ ચાહે ગમે તે છે। અને આ જે દાદાને જોઈને આપણને એવું લાગે કે કળા, જ્ઞાન, કૌશલ્ય એ કોઈના બાપની જાગીર કે કોઈના બાપની મોહતાજ નથી, એ ક્યારેય ઊંચ નીચ કે ક્યારેય ગરીબી અમીરી કે કોઈ ભેદભાવ જોતી નથી। કોઈ પણ કળા કોઈ પણ વ્યક્તિમાં વિકસી શકે છે અગર એનો ચોક્કસ અભ્યાસ કરવામાં આવે। હું દરેક લોકોને મળું છું, દરેક લોકો સાથે બેસું છું, ક્યારેક તમે આવા વડીલો કોઈ ઉંમરલાયક વ્યક્તિ જે છે એમની પાસે જઈને બેસો તો ખરા, બસ સાંભળો, કાંઈ ના બોલો। આપણી આજુબાજુમાં કેટલાક વ્યક્તિઓ રોજે રોજ પસાર થતા હોય છે, રોજે રોજ આવતા જતા હોય છે, આપણે એમને જોઈએ છીએ, નજરઅંદાજ કરીએ છીએ, એમાં કંઈ વિશેષ ધ્યાન આપતા નથી। પરંતુ ક્યારેક વિશેષ ધ્યાન આપીને જુઓ કે કઈ વ્યક્તિમાં શું પડ્યું છે, કાંઈક તો એમાંથી લેવા જેવું નીકળશે, ક્યાંક તો આપણે કોઈ વસ્તુ છૂટી ગઈ છે આપણાથી જે એમાંથી આપણને જાણવા મળશે। શું સાચું છે શું ખોટું છે આપણને જે સાંભળવા મળે છે એમાંથી કેટલી વસ્તુ સાચી ને કેટલી ખોટી છે એ તો આપણે નક્કી કરવાનું છે, કેટલું આપણે રાખવું છે ને કેટલું ફેંકી દેવું છે આપણે નક્કી કરવાનું છે। તેથી મારો અનુભવ હું તમને કહું છું કે જે આપણે ભાગ દોડ ભર્યું જે જીવન છે એમાંથી જે 10 મિનિટની 15 મિનિટની શાંતિ પણ આપણે જે મેળવવા મથીએ છીએ ને એ શાંતિ તો તમને અહીંયા ચોક્કસ મળશે, એ મારો અનુભવ છે। એ આનંદ પણ તમને મળશે, એ મનોરંજન પણ મળશે, એ શાંતિ પણ મળશે। દુનિયા આખી ભલે આવા વ્યક્તિઓને નજરઅંદાજ કરે, પણ મને તો જ્યારે કોઈ વ્યક્તિમાંથી કંઈ શીખવા જેવું કંઈ જાણવા જેવું લાગે છે ત્યારે હું તો જાઉં છું, બેસું છું, સમય આપું છું, બિંદાસ વાતો કરું છું, દુનિયાને જે કહેવું હોય કે દુનિયાને જે વાતો કરવી હોય કરે, નાનામાં નાના વ્યક્તિ પાસેથી પણ કંઈક શીખવા જેવું હોય છે, અને મોટામાં મોટા હોશિયાર કહેવાતા વ્યક્તિઓ પણ ક્યારેક મોટી મોટી ભૂલો કરી બેસતા હોય છે। તો નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રેષ્ઠ અને આ ચેનલ પર હું આવા જ વિડીયો અપલોડ કરું છું, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો મિત્રો આપણે વધુ વાત નહીં કરીએ, સાંભળીએ આ દાદાને એમના શબ્દો, એમની ભાષામાં, એમના જમનાની વાતો। રેવું એક રાત મારે, રેવું એક જ રાત, આમ તો રે મુસાફીર મારે, રેવું એક રાત, આમ તો રે એ મુસાફીર મારે, રહેવું એક જ રાત, આવું આવું કરતો વાલો ગયો ને હવે આ ભેદ ના જાણે ભૂવો, આવું આવું કરતો વાલો ગયો ને હવે આ ભેદ ના જાણે ભૂવો, જડી બુટ્ટી નો જોર ના હેડે ભૈલા, જીલવંત વૈદ તે પણ મુવો રે, અજ્ઞાની લોકો રે તમે કઈ નિંદાર માં સુવો, પણ તોરાલ કે સાગર નો મટો અને રતન તણા તું જાય, પણ તોરાલ કે સાગર યો મટો અને રતન તણા તું જાય, પણ માણસો કર્મ ના હેણા છે એની નજર ને શિવાર ને સંખલાય આવે, એ સુરો સુરા માલો લારે સુર, સુરો સુરા માલો સુર, જેના બગડ ગયા એ વાલ, જેના પડી ગયા
તન માલ જમડા તોડશે સાથી, પણ ઊંચો ગિરનાર અન વાદળ થી વાતું કરે, પણ નીચે સે જમીલ સાબાવા એ થોરી રે ધજા ના પરમાણા. મારું નામ કીધું, નામ મારું નામ બચ્ચું વાલા, વાલા ભૂધર, ભૂધર ભવન, ભવન ટૂંકા. કેટલા વર્ષ થયા? મારા વરા અત્યા હશે લગભગ 8 ને 4. 64 વર્ષ? હા, 8 ને 4 થઈ ગયા મારા. શું કામ કરો છો અત્યારે હાલમાં? અત્યારે હાલમાં તો હું વાડીનો ધંધો કરું, તુરિયાન મતીરા ને એવું વ્યાણું, ચોરી ને એવું. 64 વર્ષે વાડીનું કામ કરો ખેતરનું? હા, નોકરી તો હું 100 વર્ષ સુધી કરી. 100 વર્ષ સુધી જીવવાનું એવું તો નક્કી જ છે? નક્કી જ છે, હો તો મારા નક્કી જ છે. મારો મારો રામ રે મારું માન એ લાજુ છે રાણા જીવ રાગન એ જી મીરા કે છે રાઠોડ હારો મારો રામ રે મારું માન એ લાગ્યું છે રાણા જીવ રાગ ના એ કટોરા રાણો જી મોકલે દેજો કઈ મીરલ બાઈ નાર મોલે રે મીરા કે છે રાઠોડ હારો મારો રામ રે મારું માન એ લાગ્યું છે રાણા જીવ રાગ સાપના એ કંડિયા રે રાણો જી મોકલે દેજો તમે મીરલ બાઈ નાર મોલે રે મારું માન એ લાગ્યું છે રાણા જીવ રાગ મેં અરે વાઘના એ પાંજરા રે રાણો જી મોકલે દેજો કઈ મીરલ બાઈ નાર મોલે રે મારું માન એ લાગ્યું છે રાણા જીવ રાગ મેં. વાહ, હજુ ની વાણી. અરે નહીં રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય નહીં રે, નહીં રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય સાજણ તારા સંભારણા હો, સાજણ તારા સંભારણા હે પ્રીતુનો રંગ લાજો છે અંગ બીજો તો રંગ તને જળશે નહીં હે પ્રીતુનો રંગ લાજો છે અંગ બીજો તો રંગ તને જળશે નહીં અરે વાણા રે વાસે જુગો રહી જાશે અરે વાણા રે વાસે જુગો રહી જાશે નહીં રે ભૂલાય નહીં નહીં રે ભૂલાય સાજણ તારા સંભારણા હો સાજણ તારા સંભારણા પણ ઢોલા ઢોલા પલણો ને સાંઢળી મારા આંગણે લાજીલા ઇતના બાંધાય પારણા ને આજ દેજો ઢોલા ને હાથ મન કેમ તે વિસારી તે ઢોલાયા જિંદગીમાં કઈ નહીં, જિંદગી 3 મિનિટની છે, પછી બીજી વાતમાં શું હોય કે તમે જે જિંદગીની 3 કલાકો હે તો જિંદગીમાં પહેલી કલાકમાં જિંદગી આવે ને જાય, બીજી કલાકમાં હરતી ફરતી અને ત્રીજી કલાકમાં ડગુમગુ, આપણું ડગુમગુ ચાલે. આ અત્યારના યુવાનો જે છે કાકા, 30 વર્ષે અને 35 વર્ષે તો સાવ આમ વૃદ્ધ દેખાવા માંડે, તો એનું કારણ શું? હજી તમારામાં આ જે જૂના લોકો છે હજી પણ ચાલે છે? આનું કારણ શું હે સાહેબ, તમને હું વાત કરું, એ બધી સારી વાત કરીશ રહો, બહુ ઊંચી વાત કરીશ. આમાં કારણ શું હે કે આ જે સરકાર કોરોના બહાર પાડે, ઠંડાના બહાર પાડે, તો મને તમારે વિષયમાં કહેવાનું શું હે, આપણે પબ્લિકને જાણ કરવાની હે કે જે વ્યસન હોય ને એ થોડા ઓછા કરો, મૂકી દો.
હા ઓછા કરો. આપણે ધારો કે બીડી દહ પીતા હોય એક દાડાની, તો તમે ત્રણ બીડી પીવો. પછી બીજું કે આજના છોકરાઓ તડકામાં ના ચાલી શકે, ઠંડીમાં વધારે ના ટકી શકે, વરસાદ ચાલી શકે, પણ એમના મનથી કરવું નહીં. હું આટલી ઉંમર હે, તમે મને એમ કહો કે માલપરના બોર્ડ સુધી ધોળવું હોય તો ત્રણ રસ્તે ધોળું. મારા પાવર ખરો. ખોરાક વિશે શું કહી શકાય અત્યારનો? ખોરાક વિશે તો શું હોય, મારું તો એક માન્ય એવું હોય કે તમે વ્યસન ઓછા કરો અને તમે ઓછું ખાઓ અને નાવામાં તમે થોડી ઝડપ કરો કે દાડામાં ત્રણ વખત નાવ. ભલે આપણે એક જ વખત નાહી શકીએ છે, પણ ત્રણ વખત નાહો તો નાવામાં તમને ફેર રહેશે. નાવામાં ડૉક્ટરનું નહીં સલાહ, પણ મારી સલાહ ડૉક્ટરને વટે એવી સલાહ છે. ત્રણ ફેરા નાશો તો તમારો નંબર આવી જશે ને તમારી ઉંમર વધી જશે. સાચી વાત. હા, ઉંમર વધી જશે. અત્યારના જે ખોરાક છે ભેળસેળ વાળા હોય છે, સાચું? બહુ મીઠામાં બહુ ફેરસેળ થઈ ગઈ છે. મીઠામાં ફેરસેળ વધારે હશે, મીઠામાં વધારે ફેરસેળ. પછી આ મસાલા આવે, ખોટા આવે, પ્રમાણ આમ વ્યસન થઈ જાય એટલે ખાયા કરે. એસીમાં અને બંગલામાં જે લોકો રહે છે અને ખેતરમાં જે લોકો રહે છે વચ્ચે શું તફાવત ફેરફાર? એ તફાવતમાં ફેરફાર કેવો હોય કે જો હું તમને સાચી હકીકતની જાણ તમને કરી દઉં, હું ડૉક્ટર જેટલું જ છે, આમ ભલે પણ ભણતર જેવો લાગે છે આદમી, પણ એમાં તફાવત એટલી છે કે તમે જે લાઇટની હવા લો, એ લાઇટની હવા તમે 12 કલાક લો તો 100 કલાક લો, એ તમે 100 કલાક 12 કલાક ના લેવો, 15 મિનિટ જ લો. મારો કહેવા વિશે એ બરાબર. તમે હવા, આ પંખાની હવા છે ને, એ તમને નપુંચક બનાવી દે છે અને તમારી તાકાત ખેંચી લે છે અને તમને હાવ લૂઝ પાડી દે છે તમને. અને પછી તમે મારા જેવા સર્જન દવાખાના આગળ જો એટલે તમને એમ કહે કે ભાઈ આ રોગ થયો હોય, આ રોગ થયો, ભલે કંઈ રોગ ના હોય અંદર, પણ તોય તમને એક રોગ ધરાવે કે તમને ભાઈ આનું તકલીફ છે. પછી આ લોકોને માયા મુકાતી નથી, બરાબર છે? બંગલા કરીએ છે, ગાડીઓ કરે છે, પૈસા પાછળ ગાંડા થાય છે, અને અમુક લોકો છે તમારા જેવા લોકો છે બિંદાસ જીવન જીવે છે. એ મારી વાત સાંભળો, સાચું તમને જણાવું, સાચું. આપણું જે છે માયામાં તો આપણે ફસાયા જ છે બધા, સાધુ સંત વાદી ફકીરો બધા, જેટલા બાવા છે જેટલા બધા માયામાં તો આપણે છીએ જ. પછી આપણે મરી જઈએ હે તો માયા તો નહીં મળતી, બરાબર? માયા તો અહીં રહી જ જાય છે. પણ બીજી વાતમાં શું છે મારું કે તમે બહુ માયા ના રાખશો, બહુ ટેન્શન ના રાખશો, બહુ માયા ના રાખશો, બહુ ટેન્શન ના રાખશો. જે બનવાનું એ તો બનવાનું જ છે, જે વાત બનવાની છે એ તો બનવાની જ છે. સાથે મરેલાની પાછળ બહુ રોશો નહીં. માણા મરી જાય, મારે તમારે મરવાનું તો છે જ, તો એની વાંહે બહુ રોશો નહીં, તમને આંસુ નહીં, નુકસાની થાય રોવામાં. હા, તીરથમાં કેવું હે કે પાણી મેં મિલ જાય પ્યાસી મને દેખત આવે હાંસી, પાણી મેં મિલ જાય પ્યાસી મને દેખત આવે હાંસી, આત્માના જ્ઞાન વત્રકનો રખડે મથુરા કાશી. આત્માને જાણે જ્ઞાન નથી, તારી રખડે કે મથુરામાં ભગવાન છે, ગોકુળમાં ભગવાન છે, વીરપુરમાં ભગવાન છે. ભગવાન આપણા શરીરમાં જ છે. પછી ભાણ સાહેબ બતાવે હે કે ભાણ સાહેબ કે ભટકીશ નહીં તું મથી જો ને મનમાં, તો બધું તારું સમજીને હુઈ રહે, તો બધું તારું થાય કામ, સમજીને હુઈ રહે બધું કામ તારા થશે. બસ એટલું. કબીર સાહેબ એકાદી વાત કહી દો. કહેતે કબીર સુનો ભાઈ સાધુ, કહેતે કબીર ભાઈ સુનો ભાઈ સાધુ, એક બાત કહું મેં ખડી કે દુનિયા એક નંબરી હાય રે 10 નંબરી. દુનિયાને એક નંબર મોર પડે, વાહે 10 નંબર પડે. હવે છેલ્લું, જિંદગી તો બેવફા હે. જિંદગી બેવફા હે, એક દાડો ટુકરાશે અને મેવત મહેબૂબા હે હારે લઈને જાશે. વાહ ભાઈ વાહ.